आकार आपने लिए त्यारे पहला एनो मेन आकार समझवो जरूरी छे। घणी वखत तमने एकदम सामान्य प्रश्न पूछे कि भाई 5 रुपया नो सिक्को केवो आकार कहेवाय, तो मोटा भागना विद्यार्थीओ जवाब आपे कि भाई वर्तुळ। भाई वर्तुळ छे ई समतल आकृति छे, प्लेन आकृति छे, आ एक वर्तुळ छे समतल प्लेन, એને ક્ષેત્રફળ છે પણ એને ઊંચાઈ નથી, ઈ પ્લેન છે આપણું। પણ આવું એક વર્તુળ એની ઉપર બીજું વર્તુળ, કાગળના વર્તુળ, કાગળના એવા એક ઉપર બીજું ઉપર ત્રીજું ઉપર, એવા તમે 100 વર્તુળ મૂકો, 500 વર્તુળ મૂકો તો ઈ ઊંચું થઈ જાય। એક ચિપ છે એ સમતલી છે પણ એની ઉપર 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 મૂકતા જાવ, તો બુકમાં જેમ આકૃતિ બતાવી વર્તુળ પર વર્તુળ પર વર્તુળ પર વર્તુળ મૂકતા ગયા તો એ એક આકાર બને છે જેને નળાકાર કહેવાય, જેને શું કહેવાય નળાકાર। આ રીતે એક એક વર્તુળ ઉપર આમ મૂકતા જાઓ, આ રીતે આમાં વર્તુળ ઉપર વર્તુળ ઉપર વર્તુળ ઉપર વર્તુળ મૂકતા જાઓ તો આજે આખો આકાર બન્યો, આને નળાકાર આકાર કહેવાય। આ નળાકાર છે એને ટોચ અને તળિયું બે વર્તુળ છે, બે સમાન ત્રિજ્યાના વર્તુળ છે આ ત્રિજ્યાના, અને એની ઊંચાઈ છે એચ કહીએ। હવે ઈ પહેલા હમણાં આપણે એમ જોઈએ કે આ એક લંબચોરસ છે, આ એની પહોળાઈ છે, આ એની ઊંચાઈ છે, સમજે બરાબર આયા છે। આ એક મારી પાસે લંબચોરસ કાગળનો ટુકડો છે, આ લંબચોરસ, આ એની B એટલે પહોળાઈ છે, આ એની L એટલે લંબાઈ છે, બરાબર। આ એક લંબચોરસ કાગળનો ટુકડો છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L B, આ આખી જગ્યાનું ક્ષેત્રફળ થયું ને। હવે આ જ ટુકડાને, કાગળના ટુકડાને હું આમ વાળી દીધું, બરાબર, આ શું બન્યું જો, આ વર્તુળ બન્યું, આ એવું જ વર્તુળ બન્યું અને આ એને ઊંચાઈ, આ આકાર બન્યું નળાકાર। આ લંબચોરસ માંથી જ નળાકાર બન્યો છે, તો કે આ કાગળનું ક્ષેત્રફળ લંબચોરસ માં જેટલું છે એટલું જ આ નળાકાર નું થશે ને, અને નળાકાર ની વક્ર સપાટી કહેવાય, તળિયું અને ટોચ એમાં ના આવે, ખુલ્લો છે માટે એની વક્ર સપાટી થઈ। તો અહીંયા શું બને છે જોજો બરાબર ધ્યાન આપો, આ તમને હું બતાવ્યું, આ શું છે એની પહોળાઈ, આ શું છે લંબાઈ। હવે આને હું આમ ફેર ગોળ વાળું છું એટલે શું બન્યું, નળાકાર બન્યો, તો જે લંબાઈ હતી એ નળાકારની શું થઈ ગઈ, ઊંચાઈ એચ બની, આ નળાકારની ઊંચાઈ એચ, બરાબર। જ્યારે એની જે પહોળાઈ હતી એ હું બન્યો, તો કે એના વર્તુળાકાર પાયાનો પરિઘ થયો 2 પાઈ આર બન્યો, આમાંથી જ વાળીને આવો નળાકાર બનાવ્યો, તો B is equal to 2 pi R થી આ પાયાની ત્રિજ્યા, L H L બરાબર H થી આ એની લંબાઈ છે, ઈ એની નળાકારની ઊંચાઈ, તો આપણું જે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું તો લંબાઈ H અને પહોળાઈ બની ગઈ 2 pi R, તો નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર ધ્યાન આપે, આ લંબચોરસ માંથી જ બને છે, તો લંબચોરસ નું લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ બે નો ગુણાકાર h ગુણ્યા 2 pi r એટલે 2 pi r h, આ એની વક્ર સપાટી નું ક્ષેત્રફળ છે। હવે નળાકાર નું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે કુલ સપાટી નું ક્ષેત્રફળ, તો કે એમાં વક્ર સપાટી પણ આવે એટલે 2 pi r h આવે, આ કુલ પૃષ્ઠફળ એટલે એમાં 2 pi r h વક્ર સપાટી આવે,
આ ટોચ આવે અને આ તળિયું બે સમાન ત્રિજ્યાવાળા વર્તુળ છે એટલે પાયાનો વર્ગ થશે એનું ક્ષેત્રફળ એક વર્તુળનું તો એવા કેટલા વર્તુળ છે બે એટલે વત્તા 2 પાય r નો વર્ગ એટલે 2 પાય r બે માંથી સામાન્ય તો અહીંયા વધે h અને અહીંયા રહેશે 2 પાય r કૌંસમાં h વત્તા a નું કુલ સપાટીનું ક્ષેત્રફળ બોલીએ કે એનું પૃષ્ઠફળ બોલીએ એ લંબવૃત્તીય નળાકારના ક્ષેત્રફળની વાત થઈ હવે આપણે દાખલાઓ જોઈએ સ્વાધ્યાય 13.2 એનો દાખલો પહેલો લંબવૃત્તી નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર h બરાબર 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી નો ક્ષેત્રફળ બરાબર 88 સેન્ટીમીટર નો વર્ગ જ્યાં પાયાનો ઉલ્લેખ કિંમત નો ન કર્યો ત્યાં 22/7 લેવાનો તો નળાકારના પાયાનો વ્યાસ છે હવે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ 2 પાઈ r h બરાબર 88 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 આ ખબર નથી h બરાબર 14 બરાબર 88 7 2 14 માટે r બરાબર 88 2 22 અને 2 ગુણાકારમાંથી ભાગાકાર 22 4 88 2 2 4 4 1 4 r બરાબર 1 સેન્ટીમીટર તો એનો વ્યાસ થશે 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 1 બરાબર 2 સેન્ટીમીટર તો આ રીતે એનો વ્યાસ આપણે મેળવી શકીએ દાખલા નંબર 2 લંબગોળ ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેન્ટીમીટર પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવવી છે તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે તો ઊંચાઈ પતરાની આપી છે 1 મીટર વ્યાસ આપ્યો છે 140 સેન્ટીમીટર તો એની ત્રિજ્યા થશે 140 ભાગ્યા 2 બરાબર 70 સેન્ટીમીટર મિત્રો આપણે ક્ષેત્રફળ જે માપ્યું છે ને એ ચોરસ મીટરમાં માપ્યું માઈલ છે આ સેન્ટીમીટર ને મીટર માં 100 સેન્ટીમીટર એ મીટર થાય તો આ 70 સેન્ટીમીટર ને તમે 100 થી ભાગો તો આટલા મીટર થાય 0 0 કેન્સલ બરાબર 0.7 મીટર આટલી ત્રિજ્યા થઈ એને મીટર માં ફેરવવી પડે એકમ સમાન હોવા જોઈએ બધા રાશિઓના તો હવે આવી બંધ નળાકાર ટાંકી એટલે નળાકાર નું પૃષ્ઠફળ કુલ સપાટી બરાબર 2 પાઈ r કૌંસમાં h વત્તા r આ છે રાખીશું તો 2 પાઈ બરાબર 22/7 r બરાબર 0.7 h બરાબર 1 મીટર વત્તા 0.7 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ના છેદમાં 10 ગુણ્યા 1.7 કેન્સલ 22 2 44 ગુણ્યા 17 ના છેદમાં 10 મૂકવા પડે અને અહીંયા છેદમાં 10 તો છે તો હવે આપણે 44 ગુણ્યા 17 7 4 28 બે 7 4 28 ને 32 8 4 અને 7 બરાબર 748 ના છેદમાં 100 બરાબર 7.48 મીટર વર્ગ આટલું પતરાની જરૂર એમાં પડશે એટલું પતરું હોય ત્યારે એ ટાંકી બનાવી શકાય ત્યાર પછી દાખલા નંબર 3 ત્રીજો ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે ધાતુની એક પાઇપ પાઇપ એટલે એ નળાકાર આકારની પાઇપ જેમ કે વચ્ચે મેં કીધું 5 રૂપિયા સિક્કો હવે આપણે સમજી લઈએ હવે કોઈ વર્તુળ નહીં કહેવાનું
ઊંચાઈ વાળી વસ્તુ હોય, 5 રૂપિયાનો સિક્કો હોય, કેરમ ની કુકરી હોય, આપણે એ દરેક ને ઊંચાઈ છે, આયો વર્તુળ હોય, ટોચ વર્તુળ હોય અને સેજ પણ ઊંચાઈ હોય એટલે નળાકાર બને, ખાલી પ્લેન સુતરીય વર્તુળ હોય તો જ વર્તુળ કહેવાય. તો h બરાબર 77 સેન્ટીમીટર. તેના આર્ધ છેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર. હવે અહીંયા પહેલા એક આકૃતિ દોરીને સમજીએ આપણે. એટલે આપણે ખ્યાલ આવશે કે આપણો કોઈ પણ પીવીસી નો પાઇપ હોય એનો અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યામાં ફેર હોય, પાઇપની જેટલી જાડાઈ હોય એટલી બહારની ત્રિજ્યા વધે, એટલે આ પ્રકારનો આકાર છે એ સમજો. તો તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેનું કુલ પૃષ્ઠફળ શું. હવે આપણે આ પરિસ્થિતિ સમજી ગયા હા કે અંદરનો વ્યાસ કેટલો કીધો છે 4 અને બહારનો 4.4. તો આ પરિસ્થિતિ આપણે સમજી ગયા કે અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર માટે ત્રિજ્યા R2 કહીએ બરાબર અથવા R1 કહીએ 4/2 બરાબર 2 સેન્ટીમીટર, બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર, તો બહારની ત્રિજ્યા R2 4.4/2 બરાબર 2.2 સેન્ટીમીટર આવો છે. તો હવે પહેલી વસ્તુ જે આપણે શોધવાની છે કે તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની અંદરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πr1h. h તો બેયમાં સમાન છે, બે પાઈ બરાબર 22 સપ્તમાંશ, r1 બરાબર 2, h બરાબર 77, 11 7 77, 22 2 44 2 88 ગુણ્યા 11 16 8 ને 1 9 બરાબર 9,968 સેન્ટીમીટર નો વર્ગ આ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નંબર 2, નળાકારની બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πr2h, બે પાઈ બરાબર 22 સપ્તમાંશ, r2 બરાબર 2.2 ગુણ્યા h બરાબર 14 77, 11 7 77, તો 22 2 44, આમ તો 22 1.1 ગુણ્યા 2 કરો એટલે 22 2 44 2 88 અને 1.1 રહ્યા એને ગુણ્યા 11 આપણે કર્યા બરાબર, તો 1.1 એટલે ફરી પાછા 11 થી ગુણી નાખો, 8 1 8 6 9 1 9, 8 1 8 6 9 1 9, 8 6 14 નો ચોકડો 1 16 નો ચોકડો 1 9 ને 10, એક આંકડા પછી પોઈન્ટ 1064.8 સેન્ટીમીટર નો વર્ગ આ એનું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. હવે તેનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h
2.2 એટલે આ જાડાઈ 0.2 છે. હવે આપણે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધ્યું. તો હવે બીજું આમાં ઉમેરવાનું શું? તો કે આ પટ્ટીનું ક્ષેત્રફળ ઉમેરવાનું છે બંને પટ્ટીઓ, એટલે કુલ પૃષ્ઠફળ થઈ ગયું. આ પટ્ટી આવી ગઈ, આ પટ્ટી આવી ગઈ, આ સાઈડ આવી ગઈ અને અંદરની સાઈડ આવી ગઈ. સમજાય છે? એટલે આ આપણે કુલ પૃષ્ઠફળમાં આને શોધવાનું નથી થતું. એટલે હવે આપણે શું કરશું? તો કે વર્તુળાકાર રિંગ છે, આ એક રિંગ અને આ બાજુની બીજી રિંગ. તો પહેલા આપણે વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ, એ રિંગમાં કેટલું ક્ષેત્રફળ જશે તો શું થશે? તો કે પાઈ આર 2 12 ની ત્રિજ્યા છે, પાઈ આર 2 નો વર્ગ, એટલે અહીંયા આખે આખું 12 નું આખું વર્તુળ આવી ગયું, આખા વર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું. એમાંથી માઇનસ પાઈ આર 1 વર્ગ એટલે અંદરની ત્રિજ્યાનો વર્તુળ બાદ કરી નાખીએ, આખા વર્તુળમાંથી આ અંદરનું વર્તુળ બાદ કરો એટલે આ રિંગ પટ્ટીનું ક્ષેત્રફળ ખાલી વધે. તો હવે પાઈ 2 માંથી સામાન્ય આર 2 વર્ગ ઓછા આર 1 વર્ગ, પાઈ બરાબર 22 સપ્તમાંશ, આર 2 બરાબર 2.2 એનો વર્ગ, આર 1 બરાબર 2 નો વર્ગ. અહીંયા વર્ગો કરીને બાદબાકી કરીને પણ મેળવી શકો, અથવા આપણે જે અવયવમાં મળી ગયા તફાવતના બે વર્ગના તફાવત 2.2 ઓછા 2 ગુણ્યા 2.2 વત્તા 2 પેલું પદ ઓછા બીજું પદ પેલું પદ વત્તા બીજું પદ, સરળ પડે. 22 સપ્તમાંશ 2.2 માંથી 2 બાદ કરો એટલે 0.2 વધે, 2.2 વત્તા 2 એટલે 4.2 વધે. 22 સપ્તમાંશ ગુણ્યા 2 ના છેદમાં 10 ગુણ્યા 42 ના છેદમાં 10 7 6 42 22 2 44 ગુણ્યા 6 6 4 24 નો ચોગડો 2 6 4 24 ને 2 26 ભાગ્યા 100 બરાબર 2.64. આ એક રિંગ છે એ 2.64 સેન્ટીમીટર વર્ગની થઈ. તો આવી રિંગ કેટલી છે? 2. તો 2 રિંગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 2.64, 4 2 8 6 2 12 નો બગડો 1, 2 2 4 ને 5.28 સેન્ટીમીટર નો વર્ગ. સમજાવો મિત્રો, આ રિંગ ખાલી 2 કુલ વક્ર સપાટી જોઈએ છે. હવે આપણે પાઇપની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોજો. આમ લખજો, આટલું લખજું, કયો આવે પહેલા શું લખશું? તો કે 968 સેન્ટીમીટર વર્ગ આ અંદરનું, 1064.8 સેન્ટીમીટર નો વર્ગ, આ સેમી વર્ગ 0.00 આ બહાર, અને 5.28 સેન્ટીમીટર વર્ગ આ બંને રિંગ નું, આ બંને રિંગ. તો હવે એનું કુલ ત્રણેય નો સરવાળો, આ 8 ના 8, 8 ને 2 10 ની 0 1, 8 ને 4 12 ને 13 ને 5 18 ના 8 1, 6 ને 6 12 ને 13 ના 3 1, 9 ને 10 ની 0 1, 2038.8 સેન્ટીમીટર નો વર્ગ આ પાઇપ નું કુલ પૃષ્ઠફળ. બહુ સમજવા જેવું છે. આપણે પેલા જે સૂત્ર મૂકી પેલા મેં પણ શું કર્યું, પેલા કુલ પૃષ્ઠફળ પૂછ્યું એટલે આપણે આખે આખું કુલ લખી નાખ્યું. ખરેખર પાઇપ નું કુલ પૃષ્ઠફળ એટલે પાઇપ ના જેટલા પૃષ્ઠો દેખાય છે તમને, બહારની વક્ર સપાટી, અંદરની વક્ર સપાટી અને આ રિંગ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. ચાલો સ્ક્રીન શેર કરીએ.